विद्यार्थी मित्रों धोरण 9 गाइड प्रकरण 6 रेखाओ अने खूणो जेनी तरफ आपणे आजे प्रमेयनी चर्चा करीशुं। प्रमेय 6.1 अगत्यनो प्रमेय छे, परस्पर छेदती बे रेखाथी बनता अभिकोणो समान होय छे। જ્યારે બે સમાંતર રેખાઓ એકબીજાને છેદતી હોય ત્યારે જે અભિકોણો બનતા હોય છે એ અભિકોણો એકરૂપ હોય છે, એ આપણે સાબિત કરવાનું છે કે અભિકોણો સમાન હોય છે। જ્યારે બે રેખાઓ એકબીજાને છેદતી હોય ત્યારે જે અભિકોણ રચાતા હોય હંમેશા સમાન હોય છે, સમાન માપના જ હોય છે હંમેશા, એ આપણે સાબિત કરવાનું છે। બક્સ રેખાઓ એબી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે। અભિકોણ બને છે એ ઓ સી, બી ઓ ડી આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો આપણે અભિકોણ બને છે જે સમાન છે, એવું આપણે એક સાબિત કરવાનું છે પરિણામ। અને બીજું ખૂણો એઓડી અને ખૂણો બીઓસી એ પણ અભિકોણ બને છે, એ ઓ ડી એટલે ઉપરનો ખૂણો, બી ઓ સી એટલે નીચેનો ખૂણો, ઉપરનો નીચેનો ખૂણો પણ અભિકોણો બને છે, એ પણ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે। તો સાબિતી જોઈએ, કિરણ ઓએ એ રેખા સીડી પર આવેલી છે, અહીંયા જો આકૃતિમાં કિરણ ઓએ અહીંયાથી આપણે જોઈએ તો આ કિરણ ઓએ છે, એ આ રેખા સીડી પર આવેલું છે। કિરણ ઓએ એ આ રેખા ઉપર આવેલું છે એટલે આ બે ખૂણા બને છે ખૂણો એઓસી અને ખૂણો એઓડી, આ બે ખૂણા રૈખિક જોડ રચે છે એટલે એનો સરવાળો 180 થાય છે। રૈખિક જોડની પૂર્વધારાને આધારે બે ખૂણા રૈખિક જોડ રચે છે માટે એમનો સરવાળો 180 થાય છે। એવી જ રીતે આપણે જોઈએ તો આ ખૂણા ઓ બી આ બાજુ એ પણ રેખા સોરી આ ખૂણા ઓડી ખૂણા ઓડી ખૂણા ઓડી રેખા એબી ઉપર આવેલું છે, આ રેખા ઉપર આવેલું છે ખૂણા ઓડી, આ બે ખૂણા રૈખિક જોડ રચે છે એમનો સરવાળો પણ 180 થાય, ખૂણો એ ઓ ડી એટલે આ ખૂણો અને ખૂણો બી ઓ ડી એટલે આ ખૂણો, આ બે ખૂણાનો સરવાળો પણ 180 થાય। એના નંબર બે પ્રણામ એક માં હતું આ બે ખૂણાનો સરવાળો 180 થાય, પ્રણામ બે માં હતું આ બે ખૂણાનો સરવાળો 180 થાય। આ બે પ્રણામ પરથી એક અને બે પરથી કહી શકાય કે બંને પ્રણામો સરખા છે, જેના કારણે બંનેનો જવાબ 180 થાય છે। ખૂણો એઓડી ખૂણો એઓસી વત્તા ખૂણો એઓડી બરાબર ખૂણો બી એઓડી વત્તા ખૂણો બીઓડી, બંને પરિણામો સરખા થાય છે કારણ કે બંનેનું માપ 180 છે, એટલા માટે બંને બાજુની સરખું માપ ઉડી જાય છે, એ વધે છે ખૂણો એઓસી આ બાજુ ખૂણો બીઓડી, એટલે કે ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી, હા બે ખૂણા સમાન થાય જે આપણે સાબિત કરવાનું છે પરિણામ આવી ગયું। આ જ રીતે આ જ પ્રમાણે આ જે બીજું પરિણામ હતું ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી એ પણ સાબિત થાય છે, એ બે આપણે સાબિત કરવાની જરૂર નથી, એક સાબિત કરીએ પછી બીજું પરિણામ આ જ રીતે સાબિત થાય છે એવું લખી નાખવાનું હોય છે બરાબર। એટલે આ બે પરિણામ સાબિત કરવા માટે એક આપણે સાબિત કર્યું અને બીજા માટે આ રીતે વાક્ય લખી દેવાનું હોય છે। હવે પ્રમેય 6.2 જોઈ રહ્યા છીએ, 6.2 સહેલા સહેલા પ્રમેય છે, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે અહીંયા છેદે છે એક છેદિકા જે છે આ ત્યાં બે સમાંતર રેખાઓને છેદે તો અંતરયુગ્મકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે, અંતરયુગ્મકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે। અહીંયા જો અંતરયુગ્મકોણ કયા છે એક આ ખૂણો છે અને એક આ ખૂણો છે, અહીંયા ઝેડ બનતો હોય ના એ બે ખૂણા અને ઊંધો ઝેડ બનતો હોય આમ કરે આમ આમ બે જોડ અંતરયુગ્મકોણની બને છે જે સમાન હોય છે એવું આપણે સાબિત કરવાનું છે। પક્ષમાં શું લખ્યું છે, એબી અને સીડી ની છેદિકા
पीएस पीएस આ રેખા છેદી જશે આ એબી અને સીડી સમાંતર રેખા હોય છે એની છેદિકા પીએસ એબી અને સીડી ને ક્યુ અને આર માં છેદે છે ક્યુ અને આર બે બિંદુમાં છેદે છે સાચું ખૂણો બી ક્યુઆર બરાબર ખૂણો ક્યુઆર છે બે અંતઃ ઉપમાની જોડે છે જો બી ક્યુ આર એટલે આ ખૂણો ક્યુ આર સી આપણે બે ખૂણા અંતઃ યુગ્મકોણની જોડ છે જે સમાન છે આપણે સાબિત કરવાની છે બીજી જોડ ખૂણો એ ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર ડી ખૂણો એ ક્યુ આર એ ક્યુ આર એટલે આ ખૂણો અને ખૂણો ક્યુ આર ડી એટલે ક્યુ આર ડી આ ખૂણો બે ખૂણા પણ અંતઃ યુગ્મકોણની જોડ છે એ પણ બરાબર છે આપણે સાબિત કરવાનું છે હવે સાબિતી જોઈશું છેદિકા પીએસ આ છેદિકા જે છે એ સમાંતર રેખાઓ એબી અને સીડી એબી અને સીડી અને સમાંતર રેખાઓને છેદિકા અનુક્રમે ક્યુ અને આરમાં છેદે છે ક્યુ અને આર બે બિંદુઓમાં છેદે છે માટે હવે આપણે જોઈએ છે આ બે કોણ સમાન થાય કયા બે છે તો ખૂણો પી ક્યુ એ પી ક્યુ એ આ ખૂણો ક્યુ આર સી ક્યુ આર સી એટલે આ ખૂણો ઉપરનો નીચેનો એક જ સાઈડના આ એક અને બે આ ઉપર નીચેના બે ખૂણા સમાન થાય કારણ કે અનુકોણ છે અનુકોણની પૂર્વધારણા આવી ગયેલી છે કે જ્યારે બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે અને અનુકોણ બનતા હોય તે ખૂણા હંમેશા સમાન હોય છે અહીંયા બે અનુકોણ બનેલા છે એટલે એને સમાન હોય છે વળી પીક્યુએ ખૂણો અને પીક્યુઆ ખૂણા પણ સમાન હોય કેમ અભિગોણ છે જો આ ખૂણો પી ક્યુ એ ચોકડી પડી છે એમાં આ બાજુ નો ખૂણો પી ક્યુ એ અને બી ક્યુ આર બી ક્યુ આર આ બાજુ એટલે સામ સામેના અભિકોણ છે જે હંમેશા સમાન જ હોય છે એટલે એ બે પણ સમાન છે આ બે પણ સમાન છે આ બંને પરના ભેગા કરી એટલે માંથી એક સરખું પદ ઉડી જાય છે આ ક્યુ પી ક્યુ એ અમારી છે પી ક્યુ એ અમારી છે આ બે પદ ઉડી ગયું અમારી એટલે વધ્યા આ બંને પદ ખૂણો બી ક્યુ આર અને ખૂણો ક્યુઆરસી એ પણ સમાન હોય છે માટે આપણે કહી શકીએ ખૂણો બી ક્યુ આર અને ખૂણો ક્યુ આર સી આ સમાન હોય છે પહેલું પરિણામ સાબિત થઈ ગયું આ જ પ્રમાણે બીજું પરિણામ જે હતું આપણું કે ખૂણો ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર ડી પણ સાબિત થાય છે એક પરિણામ આપણે સાબિત કરવાનું બીજું પરિણામ સાબિત થાય છે એવું આપણે લખી નાખવાનું હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું સાબિત કર્યું આપણે અંતઃયુગ્મકોણની જોડ સમાન હોય છે ક્યારે સમાંતર રેખાઓને ક્યારેક કોઈ છેદિકા છેદે ત્યારે જે અંતઃયુગ્મકોણની જોડ બનતી હોય એ સમાન હોય છે નવ ગણિતમાં પ્રકરણ છ માં પ્રમેય 6.3 ની આજે આપણે ચર્ચા કરીશું પ્રમેય 6.3 જુઓ જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે આ પ્રમેય શું કહેવા માંગે છે કે જો અંતઃયુગ્મકોણની જોડ સમાન હોય તો એ બે રેખાઓ પરસ્પર સમાંતર હોય છે એટલે કે પ્રમેય 6.2 આપણે અગાઉ જે શીખેલા એનું પ્રતીક પ્રમેય કહેવાય પ્રમેય 6.2 નું પ્રતીક પ્રમેય કહેવાય ત્યાં પક્ષ અને સાધ્ય જુઓ છેદિકા પીએસ આ છેદિકા છે એબી અને સી ને ક્યુ અને આરમાં છેદે છે એબી અને સીડી રેખાઓને ક્યુ અને આરમાં છેદે છે ખૂણો બી ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર સી આપેલું છે એટલે સમાન છે ખૂણો બી ક્યુ આર જુઓ બી ક્યુ આર એટલે આ ખૂણો ખૂણો ક્યુ આર સી એ ખૂણો ક્યુ આર સી એટલે આ ખૂણો બે ખૂણા અંતઃયુગ્મકોણની જોડ છે અને એ સમાન છે તો આપેલું છે એનો ઉપયોગ કરવાનો છે એટલે સાબિત શું કરવાનું છે કે એબી અને સીડી સમાંતર રેખાઓ છે સાધ્યમાં આપણે લખીશું કે એબી અને સીડી સમાંતર રેખાઓ છે જે આપણે સાબિત કરવાનું છે તો હવે સાબિતી જુઓ તો ખૂણો બી ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર સી આપેલું છે પક્ષ છે બે પણ સરખા આપેલા છે બીજા પરિણામ આપણે લખી દઈએ કે ખૂણો બી ક્યુ આર અને ખૂણો પી ક્યુ એ પણ સમાન છે કેમ કારણ કે અભિકોણ છે અહીંયા જુઓ ખૂણો બી ક્યુ આર
અને P Q A આ બે સમસામયિક ખૂણા હોવાથી અભિકોણ બને છે જે સમાન છે એટલે પરિણામ આની અંદર આ પરિણામની અંદર આપણે અહીંયા વિચારીએ તો આ બંનેમાંથી વિક્યુઆર્ટી વિક્યુઆર નીકળી જાય ઉડી જાય એટલા માટે આપણી પાસે આ બે પદ વધે છે આ બે પરિણામમાં આ પદ કોમન છે સમાન છે ઉડી જાય છે એટલે આ બે પદ વધે છે PQA અને QRC એટલે આ બે પણ સમાન થાય આ સમાન થાય હવે આ અહીં જુઓ આ બે ખૂણા આકૃતિમાં છે એટલે આપણને શું દેખાય છે જુઓ પરંતુ આ બે ખૂણા PQA અને QRC આ બે ખૂણા રેખાઓ AB અને CD ની છેદિકા PS વડે બનતા અનુકોણો છે આ બે ખૂણા તો અનુકોણો છે અને અહીંયા આપણે લખ્યું છે કે અનુકોણો સમાન છે જો અનુકોણ હોય અને સમાન હોય તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે AB અને CD જે બે રેખાઓ હતી એ સમાંતર હોવી જોઈએ અહીંયા સમાંતર હોવી જોઈએ અહીંયા આપણે AB સમાંતર CD AB સમાંતર CD હોવું જોઈએ AB સમાંતર CD હા કેમ કારણ કે પૂર્વધારા 6.4 છે એમાં કહી છે કે જો અનુકોણો સમાન હોય તો એ સમાન બે રેખાઓ સમાંતર હોય છે જ્યારે બે રેખાઓની કોઈ છેદિકા છેદે તેથી બનતા અનુકોણની જોડ સમાન હોય તો તે રેખાઓ સમાંતર હોય છે એ પૂર્વધારણા 6.4 છે એટલે એના દ્વારા આપણે આપી શકીએ કે આ બે રેખાઓ સમાંતર હોવી જોઈએ હવે પ્રમેય 6.4 લઈએ છીએ એમાં શું કહેવામાં આવે છે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે છેદિકાથી બનતા એક તરફના અંતઃકોણની પ્રત્યેક જોડના ખૂણાપૂરક હોય છે સુધાર માટે જ્યારે કોઈ છેદિકા છેદે બે સમાંતર રેખાઓને ત્યારે બનતા અંતઃકોણ છેદિકાની એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક હોય છે એટલે કે પૂરકવાળો હોય છે એટલે કે એમનો સરવાળો 180 હોય છે જે એક તરફના અંતઃકોણો બનતા હોય એમના ખૂણાઓનો સરવાળો 180 હોય છે એવું કહેવા માંગે છે સાબિત કરવાનું છે તો જો અક્ષ પેલા આકૃતિ જોઈ લઈએ તો અહીંયા બે સમાંતર રેખાઓ AB છે AB અને CD છે આ બે સમાંતર રેખાઓ છે એને છેદિકા PS છેદે છે Q અને R માં તો અહીંયા છેદિકાની એક તરફના અંતઃકોણો જે બનેલા છે એમાં એક છે પણ BQR અને BR BQR આ ખૂણો બી આર ક્યુ એટલે આ ખૂણો આપણે સી બને છે સી બનતો હોય સી બનતો હોય એવા બે ખૂણા છે અંતઃકોણો કહેવાય એક તરફના આ એક જોડ છે એની બીજી છે એ ક્યુ આર અને સી આર ક્યુ એ ક્યુ આર આ ખૂણો અને સી આર ક્યુ એટલે આ ખૂણો આ બે પણ ઊંધો સી બને છે ઊંધો સી બને છે એ બે ખૂણા પણ છેદિકાની એક તરફના અંતઃકોણો છે એવી બે જોડ બને છે એમાંથી બંને જોડ આપણે લઈએ કે બંનેનો સરવાળો 180 થાય આ જોડનો પણ સરવાળો 180 થાય આ જોડનો પણ 180 થાય એ સાબિત કરવાનું છે સાબિત જોવાનું બરાબર રેખા AB સમાંતર CD ની છેદિકા PS એ AB અને CD ની અનુક્રમે Q અને R માં છેદે છે આપણે આકૃતિમાં જે લખ્યું છે એ પ્રમાણે બોલીએ છીએ બરાબર છે માટે હવે શું થાય આ બે ખૂણા સરખા થાય સમાન થાય કયો ખૂણો BQR અહીંયા BQR ચાલે અને ખૂણો QRC QRC આ ખૂણો આ બે ખૂણા સરખા સમાન થાય તેમ અને તે પ્રમેય 6.2 માં કહેલું કે યુગ્મક કોણની જોડ સમાન હોય છે અંતર યુગ્મ પણ સમાન હોય છે ત્યારે સમાંતર રેખાઓની કોઈ છેદિકા છેદે છે ત્યારે બનતા અંતર યુગ્મ કોણની જોડ સમાન હોય છે અંતર યુગ્મ કોણની જોડ છે તે સમાન છે એ રીતે હવે બીજું પરિણામ જો આપણે જોઈએ કે ખૂણો QRC અને ખૂણો BRQ નો સરવાળો 180 થાય છે આકૃતિમાં જો ખૂણો QRC QRC આ ખૂણો QRC આ ખૂણો અને ખૂણો BRQ BRQ આ ખૂણો આ બે પાસ પાસેના ખૂણા રૈખિક જોડ રચે છે એટલે એમનો સરવાળો 180 થાય છે પરિણામ બે માં આપણે આવું લખ્યું છે બે નહીં પણ આ પ્રમાણમાં આપણે આવું છે કે આ બે ખૂણાનો સરવાળો 180 થાય છે એમાં આપણે અહીંયા આ QRC નું નામ બદલીને BQ
ક્યુઆર લખી નાખીએ છીએ આ એમ નામ રાખીએ છીએ આ પણ એમનું એમ આ નામ બદલીને આપણે આ લખી નાખીએ છીએ તો બી ક્યુઆર ની જગ્યાએ આ લખીએ છીએ કેમ કે આ ઉપરના પરિણામમાં બીજું કે બે સમાન છે એટલે એકના બદલે બીજાનું નામ આપણે લખીએ તો કંઈ ફેર પડે નહીં એટલે પણ આ બી ક્યુઆર આપણે આની જગ્યાએ લખી નાખીએ છીએ આ ક્યુઆર સી છે એની જગ્યાએ આપણે આ કોઈ બી આર ક્યુ લખી નાખીએ છીએ અને આ લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે ચાર પ્રમેયો સમજ્યા છીએ ચારે ચાર પ્રમેયો ખૂબ સહેલા છે તમે થોડુંક સમજીને તૈયાર કરો તો યાદ રહી જાય છે અગત્યના છે કે તમારે તૈયાર કરવાના છે દરેક તમે ઓછામાં ઓછું બે વખત દરેક પોતાના છોકરામાં લખવાનું છે આવતી વખતે આપણે બીજા પ્રમેયો લઈશું આભાર